અરવલ્લીના માલપુર ટોલ નાકા નજીક ખાનગી કંપનીનો કર્મચારી બાઇકનો હફતો લેવા માટે ગયો હતો ત્યારે ત્રણ ઈસમોએ કર્મચારી પર હુમલો કર્યો હતો, જેને લઈ કર્મચારીને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે મામલે મેઘરજ પોલીસે ત્રણેય સામે ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી છે. બારિયા અશોકકુમાર મગનભાઈ, હીરો ફિનકોર્પ કંપનીમાં જોબ કરું છું. મેહુલ પટેલ એજન્સીમાં કામ કરતો હતો અને વીજપાળા કનુરભાઈના ઈએમઆઈ માટે અમે ગયા હતા. એટલે એ રહેતા હતા તે ટોલ ટેક્સની બાજુમાં જ હતું. એમના ઘરે ગયા એટલે કે બાજુના ઘરે ગયેલા છે માજી. એમ કીધું એટલે અમે ત્યાં ગાડી ગયા. ત્યાં ગાડી જઈને હપ્તા વિશે વાત કરી અમે કે માજી બાઇકનો હપ્તા માટે આવ્યા છીએ અમે, બરાબર. એટલે એમને કીધું કે સાહેબ કશો વાંધો નહીં, અણદાપુર જઈને હપ્તો કરાવીશું એમ. મેં કીધું અત્યાર સુધી તો મેં અહીંથી જ આપ્યા છે તો અણદાપુર જવાની શું જરૂર છે, અહીંયાથી કરાવી દો. પછી અમે એ વાતો જ કરતા હતા એ વખતમાં એક ભાઈ ત્યાં એ સ્થળ ઉપર એમના ભત્રીજા એમને લાકડીથી હુમલો કરી અને મારા હાથ ઉપર હાથ આગળ નાખ્યું મેં એટલે હાથ ઉપર વાગી, મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો. હવે મોબાઈલ લઈ લીધું છે મારો, પોલીસમાં જાણ કરી સાહેબ. એ લોકો ત્રણ ચાર બૈરા હતા અને બે જણા હતા, લાકડી લઈને પાછળ ભાગ્યા એ ભાઈ. હું ક્રિષ્ના હોટલ તરફ ભાગ્યો, હોટલમાં બેસી ગયો. ત્યાં મને સહારો ના આપ્યો એટલે હું આ બાજુ રોડ ઉપર ભાગ્યો. એટલે અમે બે બાઇકવાળા મળ્યા. પેલો ભાઈ મારી પાછળ લાકડી લઈને આવતો હતો. અમે બે જણા હતા, ભાગ્યા અમે. અને બાઇકનું ચાવી બી એ લોકોએ લઈ લીધું, બાઇકને બધું, બરાબર. અમે ત્યાંથી ભાગ્યા. બીજા ભાઈના બાઇકના સહારાથી અમે ટોલનાકા સુધી આવી ગયા, બરાબર. ત્યાંથી અમે માલપુર પોલીસને લઈને ગયા પાછા રિટર્ન. ત્યાં જઈ અને અમારા બાઇકની વાત કરી અને ફોનની વાત કરી. અમારો ફોન લઈ લીધો છે અને બાઇક બી અહીંયા છે ચાવી સાથે. તો જે માણસે હુમલો કર્યો હતો એને ચાવી પોલીસવાળાએ થોડી વાત કરી એટલે એમને ચાવી આપી અને બાઇક આપી દીધું અને એમને વાત કરી મોબાઈલની તો મોબાઈલ ના આપ્યો એ લોકોએ.